धोरण 8 विषय हिंदी। विद्यार्थी मित्रों, अगले लेक्चर में ईदगाह जो कहानी है मैंने आपको इतने तक समझाया था, अब इससे आगे। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास तरे है? એટલે કે ચીપીઓ જોઈને બધા આકર્ષી ગયા, પરંતુ હવે પૈસા કોઈની પાસે હતા નહીં। ફિર મેલે સે બહુત દૂર નિકલ આય, બધા મેળામાંથી ખૂબ આગળ નીકળી ગયા હતા। ધૂપ તેજ હો રહી હૈ, તડકો બહુ જ થઈ ગયો હતો બપોરના સમય। ઘર પહોંચને કી જલ્દી હૈ, બધાને ઘરે પહોંચવાની ઉતાવળ હતી। બડો સે જીદ કરે તો ભી ચિમટા નહીં મિલ સકતા, એટલે કે છે કે જો જીદ કરશે ને તો પણ એને ચીપીઓ મળી શકશે નહીં। હામિદ હૈ બડા ચાલાક, એટલે કે હામિદ હોશિયાર છોકરો હતો, ઇસલીએ ઉસને અપને પૈસે બચા રખે થે, એટલા માટે એને એના પૈસા બચાવીને એની પાસે રાખ્યા હતા। ઓરોને તીન તીન ચાર ચાર આને પૈસે ખર્ચ કીએ, બાકી બીજા બધા મિત્રોએ ત્રણ પૈસા ચાર પૈસા જેટલા હતા એ બધા ખર્ચ કરી નાખ્યા હતા। પર કોઈ કામ કી ચીજ ન લઈ શકે, પરંતુ કોઈ કામની વસ્તુ લઈ શક્યા નહીં। હામિદને તીન પૈસો મેં રંગ જમા લીયા, હામિદે ત્રણ પૈસામાં સરસ વસ્તુ લીધી કે જેનાથી બધા જોઈને ખૂબ ખુશ થઈ ગયા। સચ હી તો હૈ, ખિલોને કા ક્યા ભરોસા, ટૂટ ફૂટ જાયેંગે, હામિદ કા ચિમટા બના રહેગા બરસો, એટલે કે છે કે સાચી તો વાત છે કે રમકડા તો તૂટી ફૂટી જશે, પરંતુ હામિદનો ચીપીઓ વર્ષો સુધી એમનો એમ રહેશે। મોહસિનને કહા, જરા અપના ચિમટા દો, હમ ભી દેખે, તું હમારી પિસ્તી લેકર દેખો, એટલે કે છે મોહસિન કહે છે કે તન કે તો અમને તારો ચીપીઓ આપ જોવા માટે, અમે તને અમારી પિસ્તી આપીએ। મહમૂદ ઓર નૂરેને ભી અપને અપને ખિલોને પેશ કીએ, મહમૂદ અને નૂરે પણ એના રમકડા બતાવ્યા। હામિદ કો ઇન શરતો કો માનને મેં કોઈ આપત્તિ નથી, એને આ શરત માનવામાં એને કોઈ મુશ્કેલી હતી નહીં, એ લોકો એમના રમકડા આપ્યા, તો હામિદે એનો ચીપ્યો આપ્યો એ લોકોને જોવા માટે। ચિમટા બારી બારી સે સબકે હાથ મેં ગયા, ઓર ઉનકે ખિલોને બારી બારી હામિદ સે હાથ મેં આયે, એટલે કે છે કે ચીપીઓ વારા પરથી બીજાના હાથમાં જવા લાગ્યો અને બીજાના રમકડા હામિદના હાથમાં આવ્યા। કિતને ખૂબસૂરત ખિલોને થે, રમકડા કેટલા સુંદર હતા। રાસ્તે મેં મહમૂદ કો ભૂખ લગી, રસ્તામાં મહમૂદને ભૂખ લાગી, ઉસકે બાપને કેલે ખાને કો દીએ, એના પિતાજીએ એને કેળા ખાવા આપ્યા। મહમૂદને કેવલ હામિદ કો અપના સાથી બનાયા હતા, એટલે કે મહમૂદે ફક્ત હામિદને જ એનો મિત્ર બનાવ્યો હતો। ઉસકે અન્ય મિત્ર મુંહ તાકતે રહે ગયા, બીજા બધા મિત્રો એની સામે જોતા રહી ગયા। યહ ઉસ ચિમટે કા પ્રભાવ થા। ग्यारह बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए और मोहसिन की छोटी बहन ने दौड़कर पिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियां पिस्ती नीचे आ रहे और सुलोक सिधारे, लेके अग्यार वागे बद्धा गाम माथी મેળા માંથી બધા પાછા ગામ તરફ આવી રહ્યા હતા। મોસીની નાની બહેન હતી એ દોડીને ભીસ્તીને લઈ આવી અને હાથમાંથી એને પડી જાય છે અને લખે છે કે એના પિતાજી ઉપર તો કે છે કે સુલોક સિધારે, એટલે કે છે કે મરી જાય, મૃત્યુ પામે છે। મિયાં નૂરે કે વકીલ કા અંત ઉસસે ભી જ્યાદા ગૌરવમય થા, એટલે કે છે મિયાં નૂર હતા એના વકીલનો જે અંત હતો એ એનાથી જ પણ સાંભળવા લાયક ગૌરવ અનુભવે તેવો હતો। વકીલ જમીન પર યા તાક પર બેઠ નહીં શકતે, એટલે કે કહે છે કે જે વકીલ હતા એ જમીન ઉપર પર બેસી શકતા નહીં, ઉનકી મર્યાદા કા તો વિચાર કરનાઈ હોગા, એટલે કે છે એમની જે મર્યાદા છે એનો આપણે વિચાર કરવો જોઈએ। દીવારો મેં દો ખૂટિયા ગાડી ગઈ, દીવારમાં માં બે ખીલી ભરાવી દીધી,
उन पर लकड़ी का एक पटारा रखा गया। एना ऊपर एक लाकड़ा नो पटारो राखवामां आव्यो। पटरे पर कागज का एक कालीन बिछाया गया। एटले के छे कि पटारा ऊपर एक कागळ तो ए पाथरवामां आव्यो। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। एटले के छे कि वकील साहब राजा भोजनी जेम सिंहासन एटले के एना ऊपर बैठा। नूरे ने उन्हें पंखा झूलना शुरू किया। नूरे पछी पंखो हलावानुं शुरू कर्युं। अदालतों में खस की टटकी टटिया और बिजली के पंखे होते हैं। अदालत में पंखमां जे पेला वासना पंखा आवे छे ए अने अने वीजळीना पंखा होय छे। क्या यहाँ मामूली पंखा भी न हो, एटले के छे एक सामान्य पंखो पण नथी। बांस का पंखा आया और नूरे हवा करने लगा। एक सामान्य पंखो वासनो आयो अने हवा नाखवा लाग्या। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्लोक से मृत्यु यू लोक में आ रहे। उनका माटी का चोला माटी में मिल गया। एटले के खबर नथी के पंखानी हवा थी के पंखानी ने पड़वाथी वागवाथी आजे हता वकील साहब ए स्वर्गमांथी मृत्यु लोकमां आव्या। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां दूरे पर डाल दी गई। ले पछी बधा जोर शोर थी रड़वा लाग्या अने एमना जे अस्थि हता ए एमना नाक मूकी दीधा। अब मियाँ हामिद का हाल सुनिए। अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसकी गोद में उठाकर प्यार करने लगी। एटले कहे छे के पछी हामिद ની અવાજ આવતા છે, દોડી આવે છે અને એના દાદી જે હોય છે એ શું કરે છે, એને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમ કરવા લાગે છે। સહસા ઉસકે હાથ મેં ચિમટા દેખકર વહાં ચોકી ઓર બોલી યહ ચિમટા કહાં સે લાયા। અચાનક એના હાથમાં ચીપિયો જોઈ અને કહે છે કે તો ચીપિયો ક્યાંથી લાવ્યો, મેને મોલ લિયા હૈ કે પૈસે મેં તીન પૈસે દીએ। એ કહે છે કે મેં પૈસાથી લીધો છે, મેં ત્રણ પૈસા આપીને આ ચીપિયો ખરીદ્યો છે। અમીના છાતી પીટ લી અમીનાને બહુ દુઃખ થાય છે। યહ કૈસા બેસમજ લડકા હૈ, એટલે કે છે કેવો અણસમજ છોકરો છે કે દો પર હુઆ કુછ ન ખાયા પીયા લાયા ક્યાં ચિમટા, એટલે કે બપોરનો સમય થઈ ગયો, ખાધું પીધું કંઈ નથી ને ફક્ત ચીપિયો લઈને આવ્યો છે। સારે મેલે મેં તુજે ઓર કોઈ ચીજ ન મિલી, જો યહ લોહે કા ચિમઠા ઉઠા લાયા। એટલે એની માં કહે છે દાદી અમીના કે તને આખા મેળામાંથી કંઈ વસ્તુ ના મળી ખાવા પીવા માટેની અને તું ફક્ત એક આ ચીપિયો જ લઈને આવ્યો। હામિદને અપરાધી ભાવ સે કહા, તુમ્હારી ઉંગલિયા તલે તવે એ સે જલ જાતી થી ઇસલીએ મેને લિયા। એટલે એનો એ જે હામિદ હોય છે એ કહે છે કે દાદી તમારી આંગળીઓ રોટલી કરતી વખતે એ જલી જતી હતી, એટલે કે બળી જતી હતી, તમને ઈજા થતી હતી આંગળીઓમાં, એટલા માટે હું આ ચીપિયો તમારા માટે લાવ્યો છું। બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહમાં બદલ ગયા। એટલે કે છે કે દાદીને જે ગુસ્સો આવ્યો હતો હામિદ ઉપર એ તરત એમના પ્રેમમાં બદલાઈ જાય છે। બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ ઓર કિતના વિવેક હૈ। હામિદમાં આટલા નાનપણમાં એના દાદી પ્રત્યેનો પ્રેમ, એનો ત્યાગ અને એનો આ વિવેક બુદ્ધિ, એનું જે એને કામ કર્યું છે, દૂસરે કો ખિલોને લેતે ઓર મીઠાઈ ખાતે દેખકર ઉસકા મન કિતના લલચાયા હોગા। એટલે દાદીને થાય છે કે બીજા જે મિત્રો હતા એ બધા રમકડા લીધા, ખાવાનું ખાધું, મીઠાઈઓ ખાધી, ને આ બધું જોઈને હામિદને કેટલું મન લલચાયું હશે, કેટલું મન દુઃખી થયું હશે। બસ ઇતના જબ તો ઉસસે હુઆ કૈસે અમીના કા મન ગદગદ હો ગયા। આ બધું સાંભળી અને અમીનાનું મન જે હતું એકદમ એને એ ખુશ થઈ જાય છે। એના મનમાં એના આંખમાં આંસુ આવી જાય છે, વહ રોને લગી, એ રડે છે। દામન ફેલા કર હામિદ કો દુઆઈ દેતી જાતી હૈ, એનો ખોળો પથરી અને હામિદને આશીર્વાદ આપવા લાગે છે। ઉસકી આંખો આંખો સે આંખો
आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती है। दादी जी हमीना ना दादी अमीना हो छे, ये अमीना दादी नी आँखों माथी आंसू मोटा मोटा आंसू आंसूना टपका आँखों माथी એટલે કે બડી બડી બૂંદે મોટા મોટા આંસુ એમના આંખોમાંથી આવતા હોય છે। એટલે દાદી આટલા નાના છોકરાને આટલો આ દાદી ઉપર એનો પ્રેમ એનો એને ત્યાગ એની એની બુદ્ધિ આ બધું જોઈને દાદી ખૂબ ખુશ થઈ જાય છે। એ દાદી દાદીની ખુશીનો કોઈ કોઈ ઠેકાણો રહેતો નથી। એને એમ થાય છે કે આટલો નાનો છોકરો જે છે એનામાં આટલી બધી સારી બુદ્ધિને સમજણ શક્તિ છે, જેને મારા ઉપર આટલો બધો પ્રેમ છે। તો વિદ્યાર્થી મિત્રો, ઈદગાહ જો કહાનીથી અબ આપકો અપની હિન્દી કી નોટબુક મેં શબ્દાર્થ ઓર મુહાવરે બસ ઇતના હી લિખના હૈ ઓર સ્વાધ્યાય નહીં લિખના હૈ આગે જબ મેં સ્વાધ્યાય આપકો સમજાઉંગી તબ આપકો સબ સ્વાધ્યાય લિખના હૈ ઉસકે આગે કુછ નહીં લિખના આપકો હિન્દી કી પાઠ્ય પુસ્તક જો હૈ ઉસમે એક બાર હિન્દી કા જો હિન્દી મેં આપકા જો પાઠ હૈ ઈદગાહ વો પઢના હૈ સમજના હૈ ઓર શબ્દાર્થ ઓર મુહાવરે લિખના હૈ। થેન્ક યુ।